નવસારીના છાપરા રોડ સ્થિત સિલ્વર પામ વિલા ખાતે 6 જેટલા બંધ ઘરોના તાળા તોડવાનો પ્રયાસ કરતા ચોરટાઓ દ્વારા 3 ઘરોના તાળા તોડ્યા હોવાનો બનાવ બનવા પામ્યો છે। નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવ બાબતે શાંતિ પ્રવર્તી હતી। ત્યારે વિજયપુર પોલીસ મથકની અદમાં આવતા નવસારીના છાપરા રોડ ખાતે આવેલા સિલ્વર પામ વિલા ખાતે ચોરટાઓ દ્વારા આવેલા 6 જેટલા ઘરોના તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે પૈકી ચોરી સમો 3 ઘરોના તાળા તોડી અને ચોરી કરવામાં સફળ રહ્યા હતા। આ તમામ બંધ ઘરોને નિશાન બનાવીને ચોરીના સફળ પ્રયાસના અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે ત્યાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજોમાં ચોરી સમો દેશી તમંચા સાથે દેખાઈ આવે છે। દેશી તમંચાઓ લઈ ચોરી કરવા આવનારી સમો આગામી સમય માટે ચોરી સહિત કોઈ બીજી ઘટનાને પણ અંજામ આપી શકે તેવા ઘાતકી પ્રકૃતિના હોય તો કોઈ બીજા બનાવમાં જાનહાનિ પણ થઈ શકે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં। ત્યારે આ બાબતે ભોગ બનનાર મકાન માલિકો પૈકી દક્ષા નામના NRI નવસારીથી બહાર હતા, જ્યારે બીજા મકાનમાં રહેતા ભરત મહ્યાવંશી સામાજિક પ્રસંગને કારણે નવસારીમાં હાજર ન હતા। જાણવા મળતી માહિતી મુજબ એમના ઘરેથી સોના ચાંદી તેમજ રોકડ મળી કુલ રૂપિયા 4-5 લાખની ચોરી થઈ હોવાનું તેમના દ્વારા જાણવા મળ્યું હતું। જ્યારે ત્રીજા મકાનના તાળા તૂટ્યા બાદ તેમાં કેટલી મતાની ચોરી થઈ છે તે બહાર આવ્યું નથી, ત્યારે આ બાબતે તેમણે વિજલપુર પોલીસ મથકે અને સમગ્ર ઘટના બાબતે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સમગ્ર ઘટનામાં કેટલા મુદ્દા માલની ચોરી થઈ છે તે ફરિયાદ દાખલ થયા બાદ જાણવા મળશે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।